चेप्टर 11 માં લેક્ચર નંબર આપણે 2 સ્ટાર્ટ કરીએ। પહેલા લેક્ચરમાં આપણે 11.1 અને તેની આગળની થિયરી પૂરી કરી હતી। હવે સૌ પહેલા એના પછીનો જે નેક્સ્ટ મુદ્દો છે એની થિયરી જોઈએ, પછી એના સંગત દાખલા જોઈશું। એમાં થિયરીનો આપણે પહેલો મુદ્દો જોઈએ છે, બિંદુ AA બારમાંથી પસાર થતી અને સદિશ B બારને સમાંતર રેખાનું સમીકરણ શોધવાનું છે આપણે। આ બિંદુમાંથી પસાર થતી હોય અને જે બી બારને સમાંતર હોય એવી રેખાનું સમીકરણ। સમીકરણના આપણે બે સ્વરૂપ જોઈશું, એમાં પહેલું સ્વરૂપ છે સદિશ સ્વરૂપ। તો સમીકરણ થશે આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ લેમડા બી બાર, જ્યાં એ બાર શું છે તો જે બિંદુમાંથી રેખા પસાર થાય છે તેનો સ્થાન સદિશ, અને બી બાર શું છે તો જે રેખાને સમાંતર છે બરાબર તે રેખાની દિશા। ક્લિયર? ટૂંકમાં રેખાનું સમીકરણ લેવા માટે રેખા પરનું બિંદુ જોઈએ અને રેખાની દિશા જોઈએ બરાબર, જ્યાં લેમડા બિલોંગ્સ ટુ આર, લેમડા કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે। આને રેખાનું સદિશ સ્વરૂપ કહે છે। હવે આપણે રેખાનું કાર્તજીય સ્વરૂપ જોઈએ। કાર્તજીય સ્વરૂપ લાવવા માટે અહીંયા રહેલી દરેક વસ્તુની કિંમતો આપણે એપ્લાય કરીશું। જેમ કે બિંદુ જે એ બાર છે બરાબર, એને યામ માનો કે એક્સ વન વાય વન ઝેડ વન છે। પછી રેખા પરનું કોઈ પણ બિંદુ જે ચલ બિંદુ કહેવાય એને આપણે પી એક્સ વાય ઝેડ કહીએ, જે આર સ્થાન દર્શાવશે। અને રેખાના દિક ગુણોત્તર ધારો કે એ બી સી છે બરાબર, જે દિશા સદિશ આપણો છે એના ઘટકો। તો રેખાનું સમીકરણ થઈ જાય આર જગ્યાએ આવશે એક્સ વાય ઝેડ, એ બારના સ્થાને આવશે એક્સ વન વાય વન ઝેડ વન પ્લસ લેમડા ઇન્ટુ બી બાર। બી બાર એ આપણે દિશા સદિશ છે, જ્યાં દિક ગુણોત્તરોના ઘટકો એ બી સી અહીંયા બી બારની જગ્યાએ મુકાશે, એટલે રેખાનું સ્વરૂપ કેવું થાય એ આપણે જોઈએ, યાદ થઈ ગયું બરાબર। જો બતાવી દો આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ લેમડા બી બાર હતું ને, તો આર બારની કિંમત એ બારની વત્તા લેમડા અને બી બારના ઘટકો। ક્લિયર? તો એક્સ વન અને લેમડા બી, લેમડા એ સરવાળામાં આવે, પહેલો ઘટક એક્સ બરાબર એક્સ વન વત્તા લેમડા એ, એક્સ વન સામે બાદ થઈ જાય એક્સ માઇનસ એક્સ વન, એ નીચે આવી જાય એક્સ માઇનસ એક્સ વન અપોન એ પ્રમાણે વાય માઇનસ વાય વન અપોન બી અને ઝેડ માઇનસ ઝેડ વન અપોન સી, ત્રણેય પરિણામ સમાન થઈ જાય। આ રેખાના કાર્તેજીય સ્વરૂપનું સમીકરણ થઈ ગયું બરાબર। હવે એક નોટ છે, ધ્યાનમાં રાખજો, જો રેખાની દિગ કોસાઇન એલેમેન હોય તો રેખાનું સમીકરણ આ પ્રમાણે એક્સ માઇનસ એક્સ વન વાય માઇનસ વાય વન ઝેડ માઇનસ ઝેડ વન, તે ઘટકો એમને મત છે, જે અહીંયા દિગ ગુણોત્તરો હતા એબીસી એની જગ્યાએ એની દિગ કોસાઇન એલેમેન આવી જાય છે। દિગ ગુણોત્તર હોય તો આપણે એ ઘટકો મૂકવાના, અને રેખાની જો દિગ કોસાઇન હોય તો દિગ કોસાઇનના ઘટકો મૂકવાના, બાકી સમીકરણ તો આ સ્વરૂપમાં થશે બરાબર। તો આ થિયરીને સંગત જે દાખલા છે આપણે પહેલાં એ જોઈ લઈએ। તો સૌ પહેલાં આપણે દાખલો જોઈએ છે 11.2માં ચોથો, આ બિંદુમાંથી પસાર થતી હોય અને આ સદિશને સમાંતર હોય તેવી રેખાનું સમીકરણ મેળવો। દાખલા નંબર 4 બરાબર, બિંદુમાંથી પસાર થતી અને આ સદિશને સમાંતર રેખાનું સમીકરણ મેળવવું છે, એટલે બિંદુના જે ઘટકો છે એને સદિશ એ બારથી દર્શાવીએ, 1 2 3 I પ્લસ 2j પ્લસ 3k, અને એ રેખા પરના બિંદુઓના સ્થાન સદિશ છે અને રેખા આ દિશાને સમાંતર છે, કોને કયા સદિશને, 3i 2j અને 2k ને, એને બી બાર નામ આપી દીધું। તો રેખાનું સદિશ સ્વરૂપ આપણે જે હમણાં જોયું એ પ્રમાણે આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ લેમડા બી બાર, તો એ બારની કિંમત આઈ ટુ જે અને 3k, લેમડા બી બારની કિંમત છે 3i 2j માઇનસ 2k। આ રેખાનું સમીકરણ થઈ ગયું, જે લેમડા બિલોંગ્સ ટુ આર, કયું સ્વરૂપ થયું, સદિશ સ્વરૂપ। હવે આપણે કાર્તેજીય સ્વરૂપ જોઈએ, તો કાર્તેજીય સ્વરૂપ છે એક્સ માઇનસ એક્સ વન અપોન એ, વાય માઇનસ વાય વન અપોન બી, ઝેડ માઇનસ ઝેડ વન અપોન સી। એક્સ વન વાય વન ઝેડ વન એ આ ઘટકો છે 1 2 3, અને એ બી સી જે દ્વિ ગુણોત્તરો એના ઘટકો છે 3 2 અને માઇનસ 2, તો 3 2 માઇનસ 2 નીચે મૂકાઈ ગયા, એક્સ વન વાય વન ઝેડ વનની કિંમત આ 1 2 3 આવી ગઈ, 1 2 અને 3 બરાબર। પાંચમો દાખલો એક્ઝેક્ટ 4 નંબર જેવો છે, બિંદુ અને દિશા આપી હતી, અહીંયા પણ કીધું છે જેનો સ્થાન સદિશ આ હોય અને બરાબર તેવા બિંદુમાંથી પસાર થતી અને આઈ પ્લસ 2j માઇનસ કે દિશાવાળી રેખાનું સદિશ અને કાર્તજીય સ્વરૂપ લખવાનું છે। એક્ઝેક્ટ આ દાખલો 1 2 3 જગ્યાએ છે 2 માઇનસ 1 4,
અને 3 2 - 2 જગ્યાએ છે 1 2 - 1 અને પાંચમો દાખલો 100 પ્રયત્ને એક્ઝેટ 4ની જેમ તમારે ગણવાનો છે. પછી એક્ઝેટ એ પ્રમાણે ઉદાહરણ 6 બિંદુમાંથી પસાર થતી અને આ સદિશને સમાંતર રેખાનું સદિશ અને કાર્તિજ સમીકરણ મેળવો. આ પણ તમારે 100 પ્રયત્ન કરવાનો છે એક્ઝેટ, બરાબર. પછી 11.2માં છઠ્ઠો પ્રશ્ન જોઈએ. એ પણ હજી આ 4 અને 5ની જેમ જ છે કે આ બિંદુમાંથી પસાર થતી અને આ રેખાને સમાંતર રેખાનું કાર્તિજીય સમીકરણ મેળવો. હવે રેખાનું સમીકરણ મેળવવા આપણે હમણાં સમજાયા પ્રમાણે રેખા પરનું બિંદુ અને એની દિશા બે વસ્તુ આપણે જોઈએ. હવે છઠ્ઠા પ્રશ્નમાં જે રેખાનું સમીકરણ મેળવવું છે તેના પરનું બિંદુ તો આપણને આપેલું છે, ફક્ત દિશા બાકી છે. હવે અહીંયા દિશાના સ્થાને એક શરત આપી છે, જે રેખાનું આપણે સમીકરણ મેળવવું છે તે આ આપેલી રેખાને સમાંતર છે. હવે રેખા સમાંતર હોય તો એની દિશા કેવી થાય? સમાન થાય. જે આપણે રેખાનું સમીકરણ મેળવ્યું છે તેની દિશા એ કઈ લઈશું? જે આ રેખાની દિશા છે તે જ. તો આ રેખાની દિશા કઈ થાય? તો 3 5 અને 6, બરાબર. રેખાના કાર્તજીય સમીકરણ થયું આ. હવે રેખાના કાર્તજીય સમીકરણ પરથી એના પરનું કોઈ બિંદુ અથવા એની દિશા લખતા હોઈએ તો ખાસ ધ્યાન રાખવાનું કે એક્સ વાય ઝેડ એના સહગુણક +1 કમ્પલસરી હોવા જોઈએ. એ ચેક કર્યા પછી જ જે ઘટકો આવશે તે એની દિશાના ઘટકો તરીકે લઈશું આપણે. એટલે આ દાખલો પણ એક્ઝેક્ટ આના જેવો છે, તેમ છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ. ચાલો છઠ્ઠો પ્રશ્ન, રકમ અહીંયા લખી છે, બરાબર. હવે શું કહે છે? માંગેલ રેખા x1 y1 z1 બરાબર આ જે બિંદુ છે -2 4 -5 એ બિંદુમાંથી પસાર થાય છે અને એ આપેલી રેખાને સમાંતર છે. તો માંગેલ રેખાના દિગ ગુણોત્તરો કયા થવાના? જે આપેલી રેખાના છે તે જ, 3 5 6. તો માંગેલ રેખાનું કાર્તિજ સ્વરૂપ શું થઈ જાય? x-x1/a, y-y1/b, z-z1/c. x1 y1 z1 એ ઘટકો આપણા -2 4 અને -5 છે. એ -2 મૂકશું એટલે +2, 4 અહીંયા મૂકીએ એટલે -4, -5 અહીંયા એપ્લાય કરો એટલે +5 થઈ જાય અને ઘટકો 3 5 6 નીચે આપણે આ પ્રમાણે મળી જાય. ક્લિયર? દાખલા નંબર 7, રેખાનું કાર્તેજીય સમીકરણ આપણને આપ્યું છે, એના પરથી એનું સદિશ સ્વરૂપ જોવાનું છે. 7મો પ્રશ્ન, રેખા આપણને આપી છે, હવે એના પરનું બિંદુ કયું કહેવાય? એ બિંદુ અને ઘટકો લગતા પહેલા હમણાં વાત કરીએ પ્રમાણે એક્સ વાય ઝેડના સહગુણકો ચેક કરવાના +1 હોવા જોઈએ, જે અહીંયા છે જ. તો હવે 5 પછી અહીંયા -4 અને 6 એ રેખા પરનું બિંદુ થયું, બરાબર. અને રેખા બિંદુમાંથી પસાર થાય છે અને રેખા પરનો બિંદુનો સ્થાન સદિશ એ આ પ્રમાણે છે, a̅ = 5y - 4j 6k. ક્લિયર? અને હવે રેખાની દિશાની વાત કરીએ તો રેખા b̅ = 3i 7j 2k એને સમાંતર થશે. તો રેખાનું સદિશ સ્વરૂપ શું થઈ જાય? r̅ = a̅ + λb̅. તો a̅ના ઘટકો આ રહ્યા 5y 4j 6k +λ × b̅, એના ઘટકો 3i 7j 2k. ક્લિયર? જ્યાં લેમડા બિલોંગ્સ ટુ આર, માંગેલ રેખાનું સમીકરણ છે. ક્લિયર? હવે આપણે એના પછીનો થિયરીનો મુદ્દો જોઈએ. બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. બે બિંદુ આપણને આપેલા છે, a̅ અને b̅. બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ સદિશ સ્વરૂપ. હમણાં આપણે જોયું એ પ્રમાણે રેખાનું સમીકરણ લખવું હોય તો રેખા પરની એક બિંદુ અને રેખાની દિશા બે વસ્તુની જરૂર પડે. તો અહીંયા મારે જે રેખાનું સમીકરણ મેળવ્યું છે એના પરના બે બિંદુ તો મારી પાસે રેડી છે. બેમાંથી કોઈ પણ એક બિંદુને હું બિંદુ તરીકે વાપરીશ. તો અહીંયા a̅ના ઘટકો મેં બિંદુ તરીકે વાપર્યા વત્તા λ × b̅. b̅ એટલે અહીંયા આપણે શું લખતા હતા? રેખાની દિશા લખતા હતા. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની મારે દિશા મેળવવી હોય તો સદિશ ab કહી દઉં અથવા ba કહી દઉં, બરાબર છે. તો b̅ - a̅ એ રેખાની દિશા તરીકે લીધું છે. એટલે બે બિંદુ મને આપ્યા હોય તો રેખાનું સદિશ સ્વરૂપ શું થાય? r̅ = a̅ + λ × દિશા. દિશા લીધી છે bના સ્થાન સદિશમાંથી a̅નો તફાવત, એટલે સદિશ ab. દિશા તરીકે હું ab લઈ લઉં, એથી bની દિશા એ આ રેખાની દિશા લેવાય. તો સદિશ ab મને કઈ રીતે મળે? b̅ - a̅, જ્યાં દિશા લખી છે. ક્લિયર? અને આનું કાર્તજીય સ્વરૂપ લખવું હોય તો બધાની કિંમતો મૂકી દઈએ. જેમ કે જે બિંદુ a̅ છે એના ઘટકો હું x1 y1 z1 કહી દઉં. બીજું બિંદુ જે b છે એના ઘટકો x2 y2 z2 કીધા છે, બરાબર. અને રેખા પરનું કોઈ પણ બિંદુ જે ચલ બિંદુ છે એ xyz કહી દઈએ. તો આટલી કિંમતો આપણે અહીં એપ્લાય કરીએ તો rના સ્થાને xyz, આ x1 y1 z1, આ x2 y2 z2, એટલે x2 y2 z2માંથી x1 y1 z1 માઇનસ થાય. એટલે આ એક સ્ટેપ અહીંયા લખ્યો તો તમને વધારે ખ્યાલ આવશે. r જગ્યાએ xyz
इक्वल ए बार एक्स वन वाय वन जेड वन वत्ता लेमड़ा बी बार माइनस ए बार। पहलो घटक एक्स टू माइनस एक्स वन अल्पविराम, बीजो घटक वाय टू माइनस वाय वन अल्पविराम, जेड टू माइनस जेड वन ने एक्स वन अँ बात एक्स माइनस एक्स वन आ नीचे आवशे एक्स टू माइनस एक्स वन, पछी वाय माइनस वाय वन वाय टू माइनस वाय वन नीचे आवशे, आ जेड वन अँ बात जेड माइनस जेड वन ने जेड टू माइनस जेड वन नीचे आवे छे। बराबर, रेखा नुं कार्तेजी स्वरूप थई गयुं। आठमो दाखलो, उगम बिंदु और आ बिंदु बने बिंदु में पसार थती रेखा सदिश ने कार्तेजी समीकरण मेलवा है। नवमो प्रश्न पण ए प्रमाण है, बे बिंदु में पसार थती रेखा सदिश ने कार्तेजी स्वरूप, अहीं पण बे बिंदु आपे छे, अहीं पण बे बिंदु आपे छे, अहीं बिंदु उगम बिंदु छे, एक बिंदु जीरो जीरो थी गयो। बराबर, नवमो दाखलो एक्जेक्ट आठनी जेम तमारे सौ प्रयत्न करवानो थशे। आठमो हूँ समझाव छू, चलो आठमो प्रश्न, उगम बिंदु ने बिंदु में पसार थती रेखा सदिश ने कार्तेजीय स्वरूप अपने मेळवानुं छे। रकम में कीधुं प्रमाणे उगम बिंदु एटले जीरो जीरो और आ बिंदु अपने आप ए कही दीदूँ, ओ और ए आ बे बिंदु में पसार थती रेखा समीकरण मेळवुं छे, एटले आ बे बिंदु में रेखा पसार थाय छे। बराबर, हवे रेखा परना बिंदुना स्थान सदिश, पहेलो घटक जीरो 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 आई जीरो जे जीरो के जे एक्स वन वाय वन जेड वन है अपना, बीजो घटक बी बार जेना घटकों फाइव माइनस टू जे थ्री के जे अपना एक्स टू वाय टू ने जेड टू है। तो रेखा सदिश स्वरूप अपने शू लखी आर बार बराबर ए बार प्लस लेमड़ा इंटू बी बार माइनस ए बार। आर बार आ रहा, ए बार घटकों जीरो 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 प्लस लेमड़ा ने बी बार माइनस ए बार, अँ घटक पांच माइनस जीरो पांच, माइनस टू माइनस जीरो माइनस टू, थ्री माइनस जीरो एट त्रण, लेमड़ा बिलोंग्स टू आर। आ तमारे खास लखवू पड़े लेमड़ा बिलोंग्स टू आर। आ शू थई गयुं, रेखानुं सदिश स्वरूप। बराबर छे, जीरो जीरो छे एटले न लखो तो चाले, आर बार इज इक्वल टू लेमड़ा इंटू फाइव माइनस टू जे प्लस थ्री के, लेमड़ा बिलोंग्स टू आर। रेखानुं कार्तेजीय स्वरूप जोईए तो एक्स माइनस एक्स वन वाय माइनस वाय वन जेड माइनस जेड वन, नीचे एक्स टू माइनस एक्स वन वाय टू माइनस वाय वन अने जेड टू माइनस जेड वन छे। घटकों मूकी दीए, अपने खबर है एक्स वन वाय वन जेड वन तो जीरो 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 है। बराबर, आ एक्स वन वाय वन जेड वन है जीरो जीरो आ गया, एक्स टू वाय टू जेड टू ये क्या घटकों पांच माइनस बे त्रण आ गई किंमत, तो एक्स अपन पांच वाय अपन माइनस टू ने जेड अपन त्रण, जो मांगेल लेखा कार्तेजीय स्वरूप थी गय। बराबर, आठमा प्रमाण नवमो दाखिल अपने सौ प्रयत्न तमने कीधो हमें। बराबर, तो सातमो उदाहरण ए प्रमाण है, बे बिंदु में पसार थती रेखा सदिश समीकरण शोधो। बराबर, आ जाते एना पीछे आठमो उदाहरण ये अपने गणित है, उदाहरण आठ, रेखा कार्तेजीय स्वरूप अपने आप तो सदिश स्वरूप लखो, कार्तेजीय समीकरण पर सदिश समीकरण लखवा है। बराबर, ये अपने हमें दाखिल गण्यो अपने ए प्रमाण जाते करवा है। कहो दाखिल, तो कि अगियार पॉइंट बे सातमो दाखिल, आ दाखला प्रमाण एक्जेक्ट आ करवा। बराबर, अगियार पॉइंट एक हमें पहले दाखिल, साबित करो कि आ एक आ बे अने आ त्रण दिक कोसाइन वाली त्रण रेखाओ है ये परस्पर लंब है। बे रेखा परस्पर लंब थवानी सरत शू है, तेमने जे दिशाना घटकों होय एनो डॉट गुणाकार केवो थवो जोईए, जीरो, डॉट गुणाकार जीरो एटले सदिश परस्पर लंब कहवाय। बराबर ने, जे आपणे दसमा चेप्टर में जोयुं, डॉट गुणाकार जीरो कोना, बे सदिशना, तो अहींया रेखानी वात है, तो रेखा माटे सदिशने आपणे संक साथे साकळीए तो रेखानी दिशानी वात आवे, जो बे रेखा की दिशा परस्पर लंब हो तो बे रेखा परस्पर लंब कहवाय। बराबर, आ तर्कनो उपयोग अपने आ दाखला एक साबिती में करीशू। चलो पहलो प्रश्न, बराबर, रेखाओ परस्पर लंब है बताऊँ, धारो कि रेखाओ एल वन एल टू एल थ्री एनी दिक कोसाइन अनुक्रमे आ त्रण है, आ त्रण जे रेखा ने दिक कोसाइन है नाम आप धारी लीधा, तो हवे जे आ त्रण रेखा है एने समांतर सदिशों क्या थाय, तो आ जे घटकों एना कोईपण गुणक अपने लई शकाय, बधाना छेद कॉमन छे न लखो तो पण चाले। जे पहली रेखा छे L1 एने समांतर सदिश आपणे शुं लखाय, एना घटको बार माइनस त्रण माइनस चार, बार माइनस त्रण होवो जोईए, छ नथी त्रण छे, भूलथी लखाई गयुं लागे छे, एटले बार माइनस त्रण माइनस चार, पछी बीजा घटको चार बार अने त्रण, चार बार ने त्रण, अने त्रीजी रेखाना सदिशना घटको लखे त्रण माइनस चार अने बार। क्लियर,
હવે રેખાઓ પરસ્પર લંબ આપણે બતાવી છે. હવે રેખાઓ પરસ્પર લંબ ક્યારે થાય? જ્યારે એની દિશા પરસ્પર લંબ થાય અને બે સદિશો લંબ થવાની શરત છે એનો દોઢ ગુણાકાર જીરો. તો એ નિયમનો ઉપયોગ કરીને આપણે સાબિત કરીશું. એટલે બી વન અને બી ટુ જે બે દિશા સદિશ છે એનો દોઢ ગુણાકાર કર્યો એટલે 12 સાથે 4, -3 સાથે 12 અને -4 સાથે 3નો ગુણાકાર. 12 ચોક 48, 12 તરી 36, 4 તરી 12, બરાબર. -36 -12 એ -48 કહેવાય. એટલે 48 માંથી 48 બાદ બાકી 0 થઈ ગઈ. એ જ પ્રમાણે બી ટુ અને બી થ્રીનો ગુણાકાર કરીએ તો 4 તરી 12, 12 ચોક 48, 12 તરી 36 જોયા રહ્યા, 12 48 અને 36. અને એ જ પ્રમાણે બી વન અને બી થ્રીનો ગુણાકાર તમે જુઓ તો એ પણ 0 થાય છે. એટલે બી વન, બી ટુ અને બી થ્રી ત્રણે ત્રણ પરસ્પર લંબ સદિશો છે. અને જો એ પરસ્પર લંબ સદિશો હોય તો આથી એ એલ વન, એલ ટુ અને એલ થ્રી પરસ્પર લંબ રેખાઓ કહેવાય, બરાબર. દાખલા નંબર 2, સાબિત કરો કે આ બંને બિંદુમાંથી પસાર થતી અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ છે. ટૂંકમાં એ બે રેખા લંબ બતાવવા, આ બિંદુમાંથી બંને બિંદુમાંથી પસાર થતી રેખાની દિશા અને આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાની દિશા આપણે મેળવવાની અને એ દિશાનો દોઢ ગુણાકાર આપણે 0 લાવી દઈએ તો બંને રેખા પરસ્પર લંબ છે એવું સાબિત થાય, બરાબર. દાખલા નંબર 2, આ બિંદુને આપણે એ બી નામ આપ્યા. ધારો કે એ અને બી છે, બરાબર, અને તેમાંથી પસાર થતી રેખાની દિશા બી વન છે. એની દિશા બી વન એ સદિશ એ બી કહી દેવાય. બીના ઘટકમાંથી એના ઘટકો બાદ થશે. 3 - 1, 4 - -1 અને -2 માંથી -2, એટલે આ 2 થયા, આ 5 થયા અને -4 કે થયા. આ પહેલાં બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિશા આવી. હવે એ જ પ્રમાણે બીજા બે બિંદુને છે એને સી અને ડી નામ આપી દીધું, તથા આ બે બિંદુઓ છે સી ડી છે એમાંથી પસાર થતી રેખાની દિશા ધારો કે બી ટુ છે. તો બી ટુને મેં સદિશ સી ડી કીધો, એટલે ડીના ઘટકમાંથી સીના ઘટકો બાદ થાય. 3 - 0 - 3i, 5 - 3 - 2i, 6 - 2 - 4k. બંને દિશા જે બી વન અને બી ટુ છે એનો દોઢ ગુણાકાર કરીએ તો 2 સાથે 3નો ગુણાકાર 6, 5 સાથે 2નો ગુણાકાર 10, -4 સાથે 4નો ગુણાકાર -16, ક્લિયર. આ જવાબ 0 થઈ ગયો. બી વન અને બી ટુ પરસ્પર લંબ છે માટે આપેલ બંને રેખાઓ પરસ્પર લંબ થઈ જાય, બરાબર. હવે દાખલા નંબર 3, સાબિત કરો કે આ બે બિંદુમાંથી પસાર થતી અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખા પરસ્પર સમાંતર છે. અહીંયા લંબ બતાવવાનો તો અહીંયા સમાંતર બતાવવા છે. સમાંતર બતાવવા માટે શું થાય? અનુરૂપ ઘટકોનો ગુણોત્તર સરખો થવો જોઈએ. જેમ અહીંયા દિશા સદિશનો દોઢ ગુણાકાર 0 છે એમ અહીંયા દિશા સદિશના અનુરૂપ ઘટકોનો ગુણોત્તર કેવો આવશે? સમપ્રમાણમાં, એટલે કે સરખો આવશે. જો દાખલા નંબર 3, ધારો કે આ બે બિંદુઓને એ બી નામ આપ્યા, તેમાંથી પસાર થતી રેખાની દિશા જે હમણાં આપણે ઉપરના દાખલામાં દિશા મળી હતી એક્ઝેક્ટ એ પ્રમાણે 2 - 4 - 2, 3 - 7 - 4, 4 - 8 - 4 કે. એ જ પ્રમાણે પછીના બે બિંદુ જે સી ડી કીધા નામ અને એ બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિશા આપણે શોધીએ તો એ દિશા પ્રમાણે બી ટુ કીધું મેં, બી ટુ થઈ જશે સી ડી. એ સી ડી તો એમાં 1 - 1 બાદ કરીશ એટલે 2 થયા, 2 - -2 બાદ કરીશ 4 અને 5 - 1 બાદ કરીશ તો 4k, બરાબર. તો હવે પહેલાં રેખાની જે દિશા છે -2 - 4 - 4 આવ્યું, બીજાની દિશા એ 2 - 4 - 4, તો બંને વચ્ચે માઇનસનો સંબંધ થઈ ગયો. એટલે શું કહેવાય? બીજો જે બીજી જે દિશા છે બી ટુ એ બી વન કરતાં વિરોધી છે, એટલે બી ટુ ઇઝ ઇક્વલ ટુ -B1. ધેરફોર બી ટુ ઇઝ ઇક્વલ ટુ λB1 કહી શકું, જ્યાં λની કિંમત હું -1 કહી શકું. એટલે એક્સ બાર બરાબર કે વાય બાર એવી પોઝિશન આવી અને બંને સદિશો કેવા થાય? સમરેખ છે, બરાબર. અને બે સદિશો સમરેખ છે માટે આપેલ બંને રેખા કેવી થઈ? સમાંતર, ક્લિયર. હવે 12મો દાખલો જોઈએ, 11.2નો. બે રેખા આપણને આપી છે, પરસ્પર લંબ હોય તો પીનું મૂલ્ય શોધો. હવે બે રેખા પરસ્પર લંબ હોય તેના દિશાના ઘટકોનો દોઢ ગુણાકાર કેવો થાય? 0 થાય. હવે પહેલા રેખા પરથી એની દિશા મારે લખવી પડે. હમણાં મેં કીધું એ પ્રમાણે દિશા ઘટકો કે બિંદુના ઘટકો લખો તો જે ચલ છે એક્સ વાય ઝેડ એના સહગુણક કેવા હોવા જોઈએ? +1, બરાબર. એના પછી દિશાના ઘટકો લખાશે. બંને વસ્તુનું ધ્યાન આ બંને રેખાના સમીકરણમાં રાખવું પડશે. ચાલો જોઈએ દાખલા નંબર 12, બે રેખા આપણને આપે છે, બરાબર ને. તો પહેલી રેખા પરથી એને દિશાના ઘટકો લખવા ત્રણેય સહગુણક ત્રણેય ચલનો સહગુણક +1 કરવાનો પ્રયત્ન કરીશ. આને +1 કરવા મારે ખાલી આટલું જ જોવાનું, એટલે આને -વડે ઉપર નીચે ગુણી દઉં. -વડે ઉપર નીચે ગુણ, એટલે +x -1 અને 3 માઇનસ થઈ ગયા, બરાબર. અહીંયા +1 લાવવા મારે આને 7 વડે ભાગવા પડે, એટલે આખા
पद ने ऊपर नीचे सात वडे भागीश ले वाई थी जाए आने सात वडे भागो तो आ बे थी जाए आने सात वडे भागो तो टू पी अपॉन सेवन आए अँ झेड ना सहगुणक तो प्लस वन है जैसे मैं अँ कहीं करने जरूर नहीं तो जो पहली रेखा है यहाँ दिशा घटकों क्या थी जाए माइनस थ्री आई टू पी अपॉन सेवन जे और टू के क्लियर आ प्रमाण बीजी रेखा जो समीकरण है एम एज प्रोसेस करीश अँ एक्स सहगुणक प्लस वन लावा ऊपर नीचे माइनस सात थी भगाकार करीश केम के एक्स सहगुणक माइनस सात है ले प्लस एक्स जाए आ माइनस वन थाय वन है बराबर अना थ्री पी अपॉन माइनस सेवन अँ तो वाई प्लस है जेड ने प्लस करो ऊपर नीचे माइनस वडे गुणीस एट जेड माइनस सिक्स आना थी गया माइनस पांच तो बीजी रेखा है यहाँ घटकों क्या थी जाए माइनस थ्री बाय सेवन पी प्लस जे प्लस वन जे और माइनस फाइव के बराबर हम बने रेखा परस्पर लंब जो आपने कीधु बने रेखा परस्पर लंब हो तो पी शोधो बने दिशा है बी वन और बी टू एन दौड़ गुणाकार केव जीरो थी जैसे बराबर जो अही आपेल बने रेखा परस्पर लंब है आती बी वन और बी टू दौड़ गुणाकार जीरो बी वन बी टू दौड़ गुणाकार जीरो एट माइनस त्रण साथ माइनस थ्री पी बाय सेवन गुणाकार माइनस त्रण साथ माइनस थ्री पी बाय सेवन ए प्रमाण टू पी बाय सेवन साथ वन अने टू साथ माइनस फाइव के माइनस फाइव ए गुणाकार अँ लख्या माइनस माइनस प्लस नाइन बाय सेवन पी आ तो टू बाय सेवन पी है ज माइनस दस बराबर सामने लख प्लस दस थी गो हम अँ बे छेद सरखो है नौ ने बे अगियार भाग्या सात पी पी बराबर के जाए सित्तेर भाग्या अगियार क्लियर हम तेर में प्रश्न मके छे दर्शाओ के बने रेखा परस्पर लंब है हमें जो प्रमाण आने दिशा घटकों लावाना तमारे आना दिशा घटकों लावाना डॉट गुणाकार करवानो जवाब जीरो आवशे एटले बने रेखा ने दिशा परस्पर लंब थी आती बने रेखा परस्पर लंब है एम साबित थी जाए बराबर सौ प्रयत्न करवानो छे पछी जे दाखला कोने एक्झेट एना जो दाखला नंबर छ छे स्वाध्याय अगियार मां स्वाध्याय अगियार नो छठो दाखलो छे बे रेखा परस्पर लंब हो तो के शोधो हमें ज आपणे दाखलो गण्यो पी शोधवा वाळो बराबर एक्झेट ए प्रमाणे आ करवानो छे अने आ पण चोथो दाखलो पण तमारे सौ प्रयत्न करवानो छे एक्स अक्ष ने समांतर અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે આ લેક્ચરની શરૂઆતમાં જે પહેલા દાખલા ગણ્યા બે એના જેમ છે આ બરાબર આ જાતે તમારે કરવાનું છે પછી સ્વાધ્યાય અગિયારનો પહેલો દાખલો આ પણ તમારે સો પ્રયત્ને શું કહે છે સાબિત કરો કે ઉગમ બિંદુને આ બિંદુ સાથે જોડતી રેખા એ આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની લંબ છે ટૂંકમાં આગળ હમણાં દાખલા ગણ્યા ને બે બિંદુમાંથી પસાર થતી રેખા અને બે બિંદુમાંથી પસાર થતી રેખા બંને પરસ્પર લંબ બતાવવાની છે અહીંયા બે બિંદુ કયા થયા એક આ અને અહીંયા ઉગમ બિંદુ એટલે ઝીરો ઝીરો કીધું કહેવાય બરાબર આમાંથી પસાર થતી રેખાની દિશાને આપણે બી વન કહીશું અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિશા બી ટુ કહીશું બંનેનો ડોટ ગુણાકાર કરીશું અને ઝીરો મળશે એટલે રેખા પરસ્પર કેવી થશે લંબ સાબિત થશે ક્લિયર બીજો પ્રશ્ન જો પરસ્પર લંબ હોય તેવી બે રેખાની દિકો સાઇન આ એક અને આ બે છે તો તે બંને રેખાને તે બંનેને લંબ રેખાની દિકો સાઇન આ છે એવું સાબિત કરો બરાબર એટલે બે રેખા પરસ્પર લંબ છે અને બંનેને લંબ હોય તેવી રેખાની દિકો સાઇન આ છે એવું સાબિત કરવું છે બરાબર ટૂંકમાં બે દિકો સાઇન આપી છે ત્રીજી દિકો સાઇન સાબિત કરવી છે જે બેની દિકો સાઇન છે એ બંને રેખા પરસ્પર લંબ છે અને જેને દિકો સાઇન શોધી છે એ રેખા આ બંનેને લંબ છે એવી વાત છે અહીંયા સાથે અગિયારનો દાખલા નંબર બે બરાબર ધારો કે પરસ્પર લંબરેખા એલ વન અને એલ ટુની દિક કોસાઇન અનુક્રમે આ એલ વન એમ વન એન વન એલ ટુ એમ ટુ એન ટુ છે એટલે બે નામ જાતે આપ્યા અને શબ્દ વાપર્યો ધારો કે બરાબર એટલે એલ વનની દિક કોસાઇન આ થઈ એલ વન એમ વન એન વન તો એલ વનને સમાંતર એકમ સદિશ મારે લખવું હોય તો કયો થાય એલ વન આઈ એમ વન જે એન વન કે એ જ પ્રમાણે જે બીજી રેખાની વાત છે એલ ટુ એની દિકો સાઇન આ છે તો એલ ટુને સમાંતર એકમ સદિશ કયો થાય એલ ટુ આઈ એમ ટુ જે અને એન ટુ કે અહીંયા આ બંને કેવા સદિશ લીધા બી વન બી ટુ એકમ સદિશ લીધા એટલે એકમ સદિશ છે એનો અર્થ થાય બી વન બી ટુનું માન એક એકમ ક્લિયર અને બંનેનો દોઢ ગુણાકાર ઝીરો કેમ દોઢ ગુણાકાર ઝીરો કારણ કે રકમ જ આપી છે બંને રેખા કેવી છે પરસ્પર લંબ છે બરાબર તો બે સદિશના માન આપણી પાસે છે એનો દોઢ ગુણાકાર છે તો લાંગરાનો નિત્યસમ આપણે વાપરીશું આગળ જે આપણે વાપરે તો કે બંને સદિશના ક્રોસ ગુણાકારનું માન
બરાબર, એની તેસમ શું છે એ તમને બતાવું. એની તેસમ આવો છે, કોઈપણ બે સદિશ એક્સ વન અને એક્સ ટુની વાત કરતો હોઉં તો બંનેના ક્રોસ ગુણાકારના માનનો વર્ગ, બંને સદિશના દોઢ ગુણાકાર એના માનનો વર્ગ, એ બંનેનો સરવાળો, એ અલગ અલગ બંને સદિશના માનના વર્ગના ગુણાકાર બરાબર થાય. એટલે હું અહીંયા આને કરતાં બનાવું તો આ પદ સામે શું થઈ જાય, માઇનસ થઈ જાય. બરાબર, આ નિયમનો ઉપયોગ કર્યો છે. જો એક્સ વન એક્સ ટુ જગ્યાએ ખાલી બી વન બી ટુ છે, એટલે બી વન બી ટુના ક્રોસ ગુણાકારનો માનનો વર્ગ એ આ અલગ અલગ માનના વર્ગો બરાબર આ પદ સામે લખ્યું તો માઇનસ થઈ જવાનું જે અહીંયા લખ્યું છે. બરાબર, તો એ સમીકરણ છે. હવે આ કિંમત આપણને ખબર નથી, બી વન બી ટુના માન તો એક એક છે લખી દીધા અને આ દોઢ ગુણાકાર જીરો છે. એટલે ફાઇનલી બી વન બી ટુનો ક્રોસ ગુણાકાર એનું માન કેટલું થઈ ગયું, વન. એટલે બી વન અને બી ટુનો ક્રોસ ગુણાકાર છે એ એકમ સદિશ છે. બરાબર, તો હવે એલ વન અને એલ ટુ બંનેને લંબ રેખા એલ જે છે એ એલને સમાંતર એકમ સદિશ કયો થાય, તો કોઈપણ સદિશને એના માન વડે ભાગી દો એટલે એને સમાંતર એકમ સદિશ થઈ ગયો. તો હવે બી વન બી ટુના ક્રોસ ગુણાકારનું માન એક એકમ છે જ, એટલે છેદની કિંમત એક એકમ છે એટલે લખવાની જરૂર નથી. તો હવે બી બાર એ કયો થશે, આ બી વન અને બી ટુનો ક્રોસ ગુણાકાર. એટલે બી વનના ઘટકો એલ વન એમ વન એન વન, બી ટુના ઘટકો એલ ટુ એમ ટુ એન ટુ, અને સદિશ ઘટકો આ જે કે પહેલી હાર થઈ ગઈ. આનું વિસ્તરણ કરીશ તો એમ વન ઇન્ટુ એન ટુ માઇનસ એમ ટુ ઇન્ટુ એન વન આઈ, પછી માઇનસ જે આવશે માઇનસ એમાં એલ વન એન ટુ પહેલાં આવશે, પણ એ માઇનસ નહીં પ્લસ કરી નાખ્યું એટલે એલ વન એન ટુ એ પાછળ લખી નાખ્યા, અને એલ વન એન વન એલ ટુ જે પાછળ લાવવાના તેને આગળ લખી નાખ્યા છે. બરાબર, પ્લસ કે સાથે શું આવશે, એલ વન એમ ટુ માઇનસ એલ ટુ એમ વન. ક્લિયર, તો આ રેખા એલની દિક કોસાઇન થઈ ગઈ, કઈ એમ વન એન ટુ માઇનસ એમ ટુ એન વન પહેલો ઘટક, પછી આ બીજો ઘટક અને આ ત્રીજો ઘટક જે આપણે સાબિત કરવાનો હતો. વીસમો દાખલો જોઈએ. આ બિંદુમાંથી પસાર થતી અને આપેલી બંને રેખાને લંબ હોય તેવી રેખાનું સદિશ સમીકરણ લખો. રેખાનું સમીકરણ લખવું હોય બે વસ્તુ જોઈએ, રેખા પરનો બિંદુ અને દિશા. રેખા પરનો બિંદુ તો છે જ, દિશા માટે આપણને આ શરત આપી છે કે માંગેલી રેખા આપેલી આ બંને રેખાને લંબ છે. તો આપેલી બંને રેખાની દિશાને માંગેલી રેખાની દિશા લંબ થઈ, અને બે સદિશને લંબ સદિશ કયો થાય, તો બંનેના ક્રોસ ગુણાકાર જેટલો. આની જે દિશા છે ત્રણ સોળ સાત અને આની દિશા ત્રણ આઠ પાંચ, એ બંનેનો ક્રોસ ગુણાકાર કરવાથી જે દિશા મળશે એ દિશા કોની થશે, જે રેખા આપણને માંગેલી છે ત્યાંની. બરાબર, એટલે આ ક્રોસ ગુણાકારથી દિશા મેળવીશ અને બિંદુનો ઉપયોગ કરી રેખાનું સમીકરણ આપણને મળશે. ચાલો, રેખા આપણને પહેલી આપી છે આ રહી, તો એની દિશા કઈ થઈ જાય, થ્રી માઇનસ સિક્સટીન સેવન. બીજી રેખા એના દિશા કઈ થઈ જાય, ત્રણ આઠ અને માઇનસ પાંચ કે થઈ ગયું. હવે આપેલ બંને રેખાને લંબ રેખાની દિશા બી હોય તો બી કેટલી થાય, આ બંનેના ક્રોસ ગુણાકાર જેટલી. બી વન અને બી ટુનો ક્રોસ ગુણાકાર કરીશ તો પહેલી હાર ઘટક આવી જગ્યાએ સદિશ ઘટકો, પહેલાના ઘટકો છે ત્રણ માઇનસ સોળ અને સાત, બીજાના ઘટકો ત્રણ આઠ અને માઇનસ બે. નિશ્ચયકનું સાદરૂપ આપવાનું છે. બરાબર, એ સાદરૂપ આપશો એટલે આપણને સાદરૂપ થઈને ફાઇનલ જવાબ આવે છે. એમાંથી બધામાંથી બે બાર કોમન લીધા, આ કોનો જવાબ મળ્યો, સદિશ બી બારનો. બરાબર, તો જે રેખાનું સમીકરણ મેળવ્યું છે તેના પરનું બિંદુ આપણને આપેલું છે, તો આ બિંદુમાંથી પસાર થતી અને બી બારને સમાંતર રેખાનું સમીકરણ. બી બાર ક્યાંથી પસંદ કર્યો, અહીંથી. તમે ચોવીસ છત્રીસ બોતેર લો તો પણ ચાલે, અથવા કોમન ગુણાંક બહાર કાઢી નાખ્યો તો બાકીના ઘટકો લો તો પણ ચાલે. બરાબર, આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ લેમડા બી બાર, જ્યાં એ બાર રેખા પરના બિંદુ ઘટકો છે વન ટુ માઇનસ ફોર, અને આ દિશા છે ટુ થ્રી સિક્સ. ક્લિયર, બે વિષમતલ્ય રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર આપણે મેળવવું છે. પેલી રેખા આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ લેમડા બી બાર, બીજી રેખા આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ મ્યુ બી બાર. ઘટકો અલગ કરવામાં અહીંયા એ વન ટુ લખ્યા છે, અહીંયા પણ વન ટુ લખ્યા. પહેલી રેખાનો ઉપરનો બિંદુનો ઘટક એ વન, દિશા ઘટક બી બી વન, બીજી રેખા માટે એ ટુ અને બી ટુ. અહીંયા કોમન ગુણક લેમડા છે અને અહીંયા મી લીધો છે. બંને રેખા કેવી કીધી છે, પરસ્પર વિસમતલ્ય છે. તેની વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવાનું સૂત્ર છે બી વન ક્રોસ બી ટુ ડોટ એ ટુ માઇનસ એ વન. સમજો, ઘટકો છે બી વન ક્રોસ બી ટુ ઇન્ટુ એ ટુ માઇનસ એ વન અપોન બી વન બી ટુનો ક્રોસ ગુણાકારનો માનાંક.
मानांक અહીંયા પણ છે જ લાખો માનાંક ઓલરેડી છે લાખો નો કરણ ઉપર માત્ર અંશ ને આવો તો પણ ચાલે બરાબર આ બે વિષમ સમતલ રેખા વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર થયું અહીંયા b1 b2 દિશા ઘટકોનો ઉપયોગ છે ખાસ ધ્યાન રાખજો બરાબર અને જો બે રેખા સમાંતર હોય તો એની વચ્ચેનું અંતર હવે રેખા પરનો બિંદુ a1 બીજી રેખાનો બિંદુ a2 હવે બંને રેખાની દિશા કેવી છે સમાન સરખી લેવાની કારણ કે રેખાઓ સમાંતર છે જાણે દિશા ઘટક મેં બી બાર લીધો છે તો અહીંયા પણ બી બાર જ છે જ્યારે અહીંયા આપણે શું કર્યું હતું બંનેને અલગ કરવા b1 b2 કર્યા છે ત્યારે અહીંયા સમાન છે એટલું ધ્યાન રાખજો સૂત્ર એક્ઝેક્ટ આના જેવું જ છે અહીંયા b1 b2 અલગ હતા એટલે b1 b2 નો ક્રોસ ગુણાકાર કરવો પડે અહીંયા બંને સરખા છે એક જ વાર ઉપયોગ કર્યો b1 ક્રોસ a2 માઇનસ a1 / b12 નું માન બરાબર આ સમાંતર રેખા વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર છે બંને સૂત્રો તમારા ધ્યાનમાં રાખવાના છે અને એના સંગત દાખલા આપણે જોઈએ દાખલા નંબર 14 બે રેખા આપણને આપી છે એની વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો બે રેખા વચ્ચેનું અંતર શોધવાનું હોય તો સૌથી પહેલા ચેક કરી લેવાનું બંને સમાંતર છે કે નથી સમાંતર હોય ને તો દિશાના ઘટકોનો ગુણોત્તર સરખો થવો જોઈએ જેમ કે પહેલી રેખાની દિશા 1-1 બીજી રેખાની દિશા 2-1-2 કહેવાય તો અહીંયા અનુરૂપ ઘટકોનો ગુણોત્તર લેજો આ ભાગે આ 1/2 છે આ 1/2 આવ્યો નથી આવ્યો એટલે આ સમાંતર ન કહેવાય ત્રણેયનો ગુણોત્તર કેવો થવો જોઈએ સરખો થાય ને તો સમાંતર લેવાનું અને ગુણોત્તર સરખો ન થાય તો સમાંતર નથી એટલે વિષમતલ રેખા વચ્ચેનું અંતરનું જે સૂત્ર છે એ અહીંયા આપણે વાપરીશું દાખલા નંબર 14 બે રેખા આપી છે બરાબર બંને રેખા ગઈ હવે પહેલાના ઘટકો a1 1-2 કે b1 દિશા 1-1 કે બીજી રેખાના ઘટકો a2 2-jk અને દિશા b2 2i j 2k ક્લિયર હવે જે સૂત્ર આપણે જોયું છે એ પ્રમાણે b1 અને b2ના ક્રોસ ગુણાકારની મને જરૂર પડશે એટલે b1 b2નો ક્રોસ ગુણાકાર કર્યો 1-1 1 2-1 2 ત્રીજી હાર અને પહેલી હાર આઈ જેક ઘટકો તો નિશાકનું સાદરૂપ તો હવે આપણને આવડે છે તો એ સાદરૂપ ફાઇનલ આપી આપણે પહોંચીશું ઘટકો -3i 0j અને 3k સાથે જે 0 નથી એટલે બંને રેખા પરસ્પર સમાંતર નથી જો ક્રોસ ગુણાકાર 0 થઈ જાય તો સમાંતર થઈ જાય બરાબર સમાંતર છે કે નહીં એની આ ગાણિતિક મેથડ જોઈ તો બંને રેખા વચ્ચેનું લંબ અંતર a2-a1.b1×b2/b1b2 નો માનાંક તો a2-a1 એ બાદબાકી થશે 1-3 2 આ બાદબાકી ક્યાંથી આવી a2-a1ની તો આ જે ઘટકો આપણે લખ્યા છે દિશાના ઘટકો આ a2-a1 એટલે આ બેની બાદબાકી 1 આ બંનેની બાદબાકી -3 અને આ બાદબાકી થાય -2 બરાબર એ લખી છે b1 b2નો ક્રોસ ગુણાકાર તો આપણે -3 0 3 k અહીંયા લાવ્યા છે અને એનો જ અહીંયા માનાંક છે -3 નો વર્ગ 0 નો વર્ગ અને 3 નો વર્ગ સિમ્પલ હવે ગણિત સાદરૂપ આપવાનું છે બંને વચ્ચે ડોટ ગુણાકાર થાય છે એટલે 1 નો ગુણાકાર -3 સાથે -3 નો 0 સાથે અને -2 નો 3 સાથે નીચે 9 0 અને 9 એટલે 18 થઈ ગયા આ -3 આ 0 અને -6 ઉપર થાય 9 અહીંયા 9 2 18 એટલે 9 નું વર્ગમૂળ 3 નીકળી જાય 3 3 9 એટલે 3/√2 એકમ ક્લિયર તો જે દાખલા નંબર 14 ગણ્યો બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર એ પ્રમાણે 15 16 અને 17 જ છે લઘુત્તમ અંતર જ શોધવાનું છે બધા દાખલામાં અને 3 3 દાખલામાં પણ રેખાઓ આની જેમ જ સમાંતર થવાની નથી એટલે જે સૂત્ર અહીંયા વાપર્યું એ જ સૂત્ર 3 3માં વાપરવાનું છે બરાબર તો 3 તમારે 100 પ્રયત્ન કરવાના છે અને એ જ પ્રમાણે ઉદાહરણ 11 કરવાનું છે અને ઉદાહરણ 12માં રેખાઓ કેવી થાય છે સમાંતર થાય છે એટલે અહીંયા સમાંતરનું સૂત્ર વાપરવાનું છે ઉદાહરણ 12માં બરાબર તો 11.2 સુધી થિયરી ઉદાહરણ સાથે બધું પૂરું થાય છે અહીંયા અને વધુ અભ્યાસ નેક્સ્ટ જમા કરીશું